હંમેશા વિવાદમાં રહેતી રાજકોટની મારવાડી યુનિવર્સિટી વધુ એક વિવાદમાં સપડાય છે યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલ પાસેથી શંકાસ્પદ ગાંજાના છોડ મળી આવતા પચી છે પોલીસે શંકાસ્પદ છોડ તપાસ માટે મોકલી આપ્યા છે રિપોર્ટ બાદ જ જાણવા મળશે કે છોડ ગાંજાના છે કે નહીં પરંતુ પોલીસ સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે આ છોડ ગાંજાના છે અને હજુ પણ ત્યાં કેટલાક છોડ યથાવત છે જ્યાં છોડ વાવેલા છે ત્યાં આફ્રિકાના દેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ રહે છે આ છોડ તે લાવીને વાવ્યા કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે બીજી તરફ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ગાંજાના છોડ હોવાની વાતને નકારી કાઢવામાં આવી છે સાથે જ મીડિયાને પણ યુનિવર્સિટીમાં એન્ટ્રી આપવામાં નથી આવી રહી જેને લઈને પોલીસ અને યુનિવર્સિટી સાથે સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જો ગાંજાના છડ ન હોય તો શા માટે સળગાવવામાં આવ્યા ગાંજાના છોડ ન હોય તો મીડિયાને શા માટે યુનિવર્સિટીમાં પ્રવેશ નથી અપાતો શું યુનિવર્સિટી દ્વારા કોઈ ઢાંક પિછોડો કરવામાં આવી રહ્યો છે કેમ વારંવાર મારવાડી યુનિવર્સિટીમાં જ આવા વિવાદો સામે આવી રહ્યા છે અત્રે મહત્વપૂર્ણ છે કે ગઈકાલે રાત્રે મારવાડી યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલ પાસે ગાંજાના છોડ હોવાની માહિતી સામે આવી હતી મીડિયા જયારે પહોંચ્યું ત્યારે યુનિવર્સિટીની બહારના ભાગમાં આવેલા ખેતરમાં આગ લાગેલી હતી અને મૂળમાંથી છોડ ઉખાડી નાખ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગાંજાના છોડ ઉખાડીને બાજુના ખેતરમાં સળગાવી દેવાયા હોઈ શકે છે સમગ્ર ઘટનામાં બોય હોસ્ટેલથી ગાંજો મળી આવ્યો હતો અને સમગ્ર શહેર છે સમગ્ર રાજ્ય છે તેમાં ચકચાર મચી જવામાં પામી હતી કારણ કે મારવાડી યુનિવર્સિટી છે દેશની ટોપ યુનિવર્સિટીમાં જેનું નામ આવે છે તે મારવાડી યુનિવર્સિટીમાં આ પ્રકારનું નશાનું વાવેતર મળી આવે ખૂબ મોટી ઘટના બની હતી અને આખો રાત પોલીસનો તપાસનો ધમધમાટ ચાલ્યો હતો મીડિયા પહોંચ્યા બાદ આ જે ગાંજા છે તેના છોડ ઉખેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને અમુક છોડવા સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે હજુ પણ મારવાડી યુનિવર્સિટીમાં કેટલાક છોડ છે ગણ્યા ગાંઠિયા છોડ છે તે હજુ પણ યથાવત છે મારવાડી યુનિવર્સિટીના સંચાલકો દ્વારા આ ગાંજાનો છોડ છે તે વાત નકારવામાં આવી હતી તે વાત નકારવાના પ્રયાસ કરવામાં હતો પરંતુ આપને આ જે ગાંજાનો છોડ છે તે નજીકથી બતાવી રહ્યા છીએ ને એક ગૂગલ સર્ચ દ્વારા ગૂગલ જે ફોટો સર્ચ છે તેના દ્વારા આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીશું કે આ છોડ ગાંજાનો છે આપને જોઈ શકાય છે કે આ ગૂગલમાં આપણે આ જે ગાંજાનો છોડ છે તેનો ફોટો પાડીને સર્ચ આખું આપણે એક કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે આ જો સૌથી પહેલાં જે રિઝલ્ટ આવ્યું છે આ ફોટોનું જે કેનાબીસ એટલે કે જેનો મતલબ થાય છે ગાંજો એટલે કે આ ગૂગલ સર્ચમાં ગૂગલ સર્ચમાં જે બતાવવામાં આવી રહ્યું છે કે જે છે તે ગાંજો એટલે કે કેનાબીસ જે છે તે આજે છોડ છે ને આ જે છે તે ગાંજો છે તે ગૂગલ સર્ચ દ્વારા ક્યાંક ને ક્યાંક જે છે તે સાબિત થઈ રહ્યો છે હજુ પણ યુનિવર્સિટીમાં જે આ ગાંજા છોડ છે તે યથા વચ્ચે પોલીસ પણ ફરી એકવાર તપાસ માટે જે છે અહીંયા જે આ જગ્યા છે ત્યાં અત્યારે પોલીસ તપાસ માટે પહોંચી છે હજુ પણ મારવાડ યુનિવર્સિટીમાં કેટલાક ગાંજાના જે છોડ છે તે યથા વચ્ચે પોલીસ અધિકારીઓ ફરી એકવાર અહીંયા તપાસ માટે પહોંચ્યા છે તેમની સાથે જ વાત કરવા પ્રયત્ન કરીશું સર શું કહેશો ફરી એકવાર અહીંયા પોલીસ પહોંચી છે શેના માટે ના આપણે તપાસ આ તમારી આવ્યા છો બરોબર છે એની માટે થઈને મારે ફોન આવ્યો હતો

તેઓ અત્યારે મીડિયાના સવાલો છે તેમાંથી ક્યાંક ને ક્યાંક બચવાનો જે છે તે પ્રયાસ કરી રહ્યા છે હજુ પણ મારેવાડી યુનિવર્સિટી પર છે તે ગાંજાના છોડા આપણે ગૂગલ લેન્સ ના સર્ચ દ્વારા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો તેમાં પણ આ કેને એટલે કે ગાંજાના છોડ છે તે સામે આવ્યો હવે જે પોલીસ તપાસમાં એફએસએલ ની તપાસમાં શું સામે આવે છે જે જોવું ખૂબ જ મહત્વનું રહેશે કારણ કે આ કોલેજ છે જે મોટા માથાઓની મારવાડી યુનિવર્સિટી છે તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તમામ છેડાવ લગાડીને આ વાત છે તેમને દબાવવાનો પ્રયાસ જરૂર જરૂરથી કરવામાં આવશે હવે જોવાનું એ રહેશે કે આ એફએસએલ રિપોર્ટ બાદ જે ગાંજાનો છોડ છે સત્તાવાર રીતે બહાર આવ્યા બાદ પોલીસ છે જે તંત્ર છે તેના દ્વારા શું કાર્યવાહી કોલેજ દ્વારા સામે કરવામાં આવે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે કેમેરામેન હિમાંશુ મકવાણા સાથે રોનક મજીઠિયા ટીવી નાઇન રાજકોટ તો आखिर गांजा છોડ હતો કે નહીં અને જો હતો તો આખરે તે અહીં કોણ લાવ્યું હતું એટલું જ નહીં આખરે તેને સળગાવી દેવામાં આવ્યું તેની પાછળનો આખરે શું તર્ક છે આ સમગ્ર મામલે જ્યારે મીડિયા ત્યાં પહોંચ્યું ત્યારે આખરે તેની સાથે પણ વાતચીત કરવા દેવામાં ન આવી સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે હાલ આ સમગ્ર મામલે વિવાદ વકરે નહીં તે માટે પૂરતો પીછળો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે